મેસેજ કોણ આવ્યો હું ઈચ્છું છું કે તમે હંમેશા આનંદિત રહો હળવાશની પડો અને માણો અને પ્રફુલ્લિત રહો જીવનના રંગોમાં રંગાઈ જાઓ અને સુખી થાઓ પરમેશ્વર અરે આ નંબર તો અનનોન બતાવે છે અને પ્રોફાઇલમાં લખ્યું છે parmeshwar@godmail.com આ ઈશ્વરભાઈ તો ઓનલાઈન લાગે છે મારે એની સાથે વધુ વાત કરવી છે ચાલ હું મજામાં છું દોસ્ત. હું 24 કલાક ઓનલાઈન જ હોઉં છું, મને ખબર છે. તો હમણાં બહુ ખુશ છે અને સારો ડાન્સ કરી લે છે. હો હરવા ફરવાનો શોખીન છે અને તારો આખો પરિવાર ખુશ ખુશાલ છે એનો મને પણ આનંદ છે. વાહ, ગમ્યું. મારા ફેસબુકમાં અપલોડ કરેલા ફોટાઓ જોઈને તમે મારા વિશે ઘણો જાણી ગયા. પર તમે મારા વિશે માહિતી ભેગી કરીને મારી સાથે વાત કરશો તો હું તમને ઈશ્વર માની લઈશ. તારા નહીં માનવાથી મને કંઈ ફરક નથી પડતો દોસ્ત, હું તો ઈશ્વર જ છું. ખરેખર તમે બહુ રમૂજી સ્વભાવના છો. હા, હું તો હંમેશા આનંદિત જ રહું છું, પ્રત્યેકની ખબર રાખું છું. પરંતુ મારી આદત છે કે હું એકની વાત બીજાને કરતો જ નથી. જો કોઈ વ્યક્તિ એમના સપનાને સાર્થક કરવા પ્રયત્નશીલ હોય તો હું તેને મદદ કરું છું. શું વાત કરો છો? તમને દરેકની ખબર છે, છતાં પણ લોકો ખરાબ વિચારો કેમ કરે છે? એકવાર તો કહ્યું દોસ્ત, હું લોકોની સાથે રહું છું. મારું કામ દરેકને પોતાનું ધાર્યું કરવામાં સફળ કરવાનું છે. વાહ, દુનિયામાં ગમે તેટલું ખોટું થાય તમને કોઈ ફરક જ પડતો નથી. તમને તો ઉપર બેઠા બેઠા આ નિત નવા ખેલમાં મજા આવતી હશે ને? એક વાત સમજી લે, આ ટીવી સિરિયલમાં સૌ સારા વાના થઈ જાય તો સિરિયલ પૂરી જ થઈ જાય ને? બોલ બોલ બોલ. અને બધા જ સારા પાત્રો હોય અને કોઈને કાંઈ વાંધો કે દુઃખ ના હોય તો સિરિયલ લાંબી ચાલે ખરી? પ્રભુ, આનો અર્થ તો એમ થયો ને કે દુનિયામાં જે કંઈ પણ થાય છે એમાં તમને પણ રસ પડે છે. અરે દોસ્ત, 5-7 પાત્રના એક સામાન્ય નાટકમાં પણ તમે ઈચ્છો છો કે રોમાન્સ હોવો જોઈએ, સંવેદના હોવી જોઈએ, ક્રૂરતા હોવી જોઈએ, તો જ લોકોને મજા આવે. તો પછી મારે તો આખી દુનિયા અબજો પાત્રોની સાથે રોજ ચલાવવાની છે અને એનો અંત લાવવાનો જ નથી. જો આ દુનિયાનો અંત આવે ને તો મારો પણ અંત આવે, એ વાત નિશ્ચિત છે. સાચી વાત પ્રભુ, જો દુનિયાનો અંત આવે તો તમારા અસ્તિત્વનો પણ અંત આવે. કેટલાક લોકો તમને ભક્તિભાવથી પૂજે છે છતાં પણ તેમને ફળ મળતું નથી, અને કેટલાક લોકો તમને પૂજતા પણ નથી છતાં પણ તે મબલખ કમાણી કરે છે. જો તમે પોતે જ બધું મેનેજમેન્ટ કરતા હોય તો પછી આવું કેમ કે તમે પણ તમારા માટે માણસો રાખેલા છે? એટલે જેમ જેમ વસ્તી વધતી જાય એમ એમ મેનેજમેન્ટ બગડતું જાય છે. મેં તને પહેલા જ કહ્યું ને કે હું કોઈનું મેનેજમેન્ટ કરતો જ નથી, હું તો દરેક લોકોમાં એમનો આત્મા થઈને રહું છું. મારી સિસ્ટમ જ છે, જન્મ આપતી વખતે જ મગજની સર્કિટમાં પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી નાખવાનો કે એ માણસ જેવા વિચારો કરે એવું જ એનું જીવન બનતું જાય. લોકોને હિંમત આપવા માટે ક્યારેક પ્રયત્ન કરતો હોઉં છું કે માર્ગદર્શક પણ બનતો હોઉં છું. બાકી તમારું કોઈનું કામ હું ક્યારેય જાતે કરતો જ નથી, તમારું કામ તમારે જાતે જ કરવાનું છે. તો એનો અર્થ એવો થાય છે કે લોકો ખરેખર સમજ્યા વગર જ જીવે છે અને તેઓ એવું સમજે છે કે ઈશ્વરે બધાયનો રસ્તો કરે છે, આપણે કંઈ જ કરવાનું નથી. ઈશ્વરની ઈચ્છા વગર પાંદડોય હલતું નથી.
સાચી વાત છે, મારી ઈચ્છા વગર પાંદડું હલતું નથી, પરંતુ હું કોણ? હું તમારા સૌથી જુદો ક્યારેય નથી, હું તમારામાં જ છું, તમારા હૃદયમાં જ બિરાજમાન છું. તમે ઈચ્છા કરશો તો જ હું કંઈક કરી શકીશ. કોઈ માણસ કોઈ ઈચ્છા નહીં કરે તો આ દુનિયામાં એક પણ ઘટના શક્ય જ નથી, સમજ્યો? તું હલાવીશ તો જ પાંદડું હલશે ને. તું ને હું કાંઈ જુદા નથી દોસ્ત. હા પ્રભુ, પણ લોકો રોજ રોજ મંદિરમાં જઈને પોતાનું સુખ ચેન અને સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે, તો બધાની ઈચ્છા કેમ ફળતી નથી? અરે દોસ્ત, રોજ તારા ઘરમાં હજારો લોકો આવે અને તારી સાથે વાત કરે તો શું તને યાદ રહે? દરેકની ઈચ્છાઓને યાદ રાખવી ન પડે એટલે જ તો કહ્યું કે એમના હૃદયમાં જ હું આત્મારામ બનીને બેઠો છું. જો વ્યક્તિ પોતાના આત્માનું સાંભળે અને સાચી દિશામાં પ્રયત્ન કરે તો ચોક્કસ એને સુખ ચેન અને સમૃદ્ધિ મળવાની જ છે. મારા મંદિરમાં ભલે ને કલાકો બેસી રહે અને પ્રાર્થના કરે કે મારા પરિવારનું દુઃખ દૂર કરો, દૂર કરો, દૂર કરો, પણ કાંઈ થશે નહીં. એનું દુઃખ દૂર કરવા માટે એને પોતે જ કાર્યરત થવું પડશે અને એના હૃદયમાં પડેલો હું એને હિંમત જરૂર આપીશ. તારી સાથે મને પણ વાત કરવી ગમી દોસ્ત, એટલે જ તો હું દરેકના હૃદયમાં રહું છું. મંદિરોમાં તો મારો માત્ર ફોટો છે, જેમ તમારો ફોટો તમે કોઈ સંસ્થામાં દાન આપતી વખતે લગાવ્યો હોય ને એમ જ. લોકો મારા ફોટાને જ પૂજા કરીને મારી સાથે વાત કરી લીધાનું માને છે. સવાલ અઘરો છે, પણ તમે લોકોની વાત સાંભળો છો ખરા? લે કર વાત. અત્યારે શું હું તારી વાત નથી સાંભળતો? અરે પ્રભુ, એમ નહીં, લોકોની દિલની વાતો અને પ્રાર્થના તમને સંભળાય છે? જેમને મારી સાથે વાત કરવાની ફુરસત હોય એમની વાત હું સાંભળું જ છું. જેમની વાતો મેં સાંભળીને એ તમામ લોકોના જીવન તો દિવ્ય બની ગયા દોસ્ત. પરંતુ અફસોસ છે કે જેમણે પોતાનામાં રહેલા મારા ઈશ્વરીય તત્વને ઓળખીને બીજાને માર્ગ બતાવ્યો ને, ત્યારે આ લોકોએ એમના જ ફોટા લગાવીને અલગ અલગ સંસ્થાઓ ખોલી નાખી અને મારા મૂળ વિચારો ખોવાઈ ગયા છે દોસ્ત. હા પ્રભુ, અહીંયા લોકો વિચારોની પૂજા નથી કરતા, વ્યક્તિઓની પૂજા કરે છે. બહુ સાચી વાત કરી દોસ્ત. રામ અને કૃષ્ણની પૂજા કરનારા મારી મૂર્તિઓને માને છે, પરંતુ મારા વિચારોને નથી માનતા. ને તો સગ્ગા ભાઈની સાથે મિલકતનો ઝઘડો કરી મારા રામાવતારની પૂજા શું કામ કરે? હું તો લોકોની ઈચ્છાઓ પૂરી કરું છું. જો એમને દેખાવ કરનારો સત્સંગ જોઈએ તો હું શું કરું? કેટલાકની ઈચ્છા છે કે મારી મૂર્તિમાં સોનાનો મુગટ પહેરાવો છે, તો ભલે એમ કરે. તમારું સુખ વૈભવમાં લાગતું હોય તો એમાં વ્યસ્ત રહો. તમને સુખ જો તમારા પરિવારમાં લાગતું હોય તો પરિવારમાં આનંદ કરો, અને તમને સુખ જો ત્યાગમાં લાગતું હોય તો ત્યાગ કરો. તમારું હૃદય ખુશ હશે તો હું પણ ખુશ છું. અંતે તો ખીચડીમાં જ ઘી ઢોળાવાનું છે ને. ખીચડીમાં જ ઘી ઢોળવાનું છે એટલે? અરે દોસ્ત, આ દુનિયાની તમામ પ્રોપર્ટી મારી જ છે, તમે એનો ઉપયોગ કરી શકો છો, પરંતુ સાથે કંઈ આવવાનું નથી. તમે હિટલર બનો કે નેપોલિયન, સુદામા બનો કે નરસિંહ મહેતા, કંસ બનો કે રાવણ, મારી એક જ સિસ્ટમ છે. હું કોઈને કંઈ આપીને મોકલતો નથી અને કોઈને કંઈ લઈને આવવા દેતો નથી. જેના કારણે તમે ગમે તે કરો મને કોઈ વાંધો નથી. તમને જ્યારે પૃથ્વી પર મોકલું ત્યારે માત્ર તમને નિયત સમય આપીને મોકલું છું.
જેમાં તમારે પૃથ્વી પર રહેવાનું છે. તમારી પોતાની જિંદગી તમારે કેવી રીતે જીવવી એ તમારા હાથની વાત છે. રામ બનવું કે રાવણ એ તો તારી મરજી છે દોસ્ત. તો પછી માણસ રામ બનીને સહન કરે કે રાવણ બનીને અત્યાચાર, શું ફરક પડે? ચોક્કસ પડે છે. સારું કામ કરશો તો તમારી નોંધ લેવાશે અને બીજા લોકો તમને આદર્શ ગણશે, નહીતર તમારા ગયા પછી પણ લોકો તમને ગાળો આપશે જે તમારા બાકીના જન્મો પણ દુઃખદાયક રીતે જ વીતશે. કર્મનું ફળ કોઈને છોડવાનું નથી દોસ્ત. મારી ભક્તિ કે મારી પૂજા કે ટીલા ટપકામાં હું પણ નથી માનતો દોસ્ત. હું તો એટલું જ કહું છું કે તમને જ્યારે પૃથ્વી પર મોકલું ને ત્યારે બધા સાથે હળીમળીને આનંદથી તમારો સમય વિતાવો, એકબીજાને મદદ કરો અને કુટુંબ પરિવારોમાં નાની નાની પળોમાં ખુશ રહો. તમે મને મળી ગયા એનો મને આનંદ છે અને તમારી આ સિસ્ટમ જાણીને મને બહુ આનંદ થયો અને ખાસ કરીને તમારી આ WhatsApp અને Facebook ઉપર મળવાની રીત જાણીને મને બહુ જ આનંદ થયો. જેમની પાસે શાંત પળો હોય છે ને પોતાની જાત જોડે વાત કરવાની કે મારી સાથે વાત કરવાની, એમને હું મળું જ છું દોસ્ત. તું જ જોઈ લે ને, તારા વોટ્સએપમાં તો ઘણા બધા મેસેજ છે જેમાં બાળપણના દોસ્તો પણ છે, કેટલાક સગા સંબંધીઓ અને કેટલીક સ્ત્રી મિત્રો પણ છે. પરંતુ તને મારી સાથે જ વાત કરવાનું મન થયું ને, જ્યારે પણ મારી સાથે વાત કરવી હોય ત્યારે કરજે, હું તો ઓનલાઈન જ હોઉં છું. કેમ, મને વાંસળી વગાડતા પણ આવડે છે ને વાયોલિન પણ, સમજ્યો? જેવા લોકો તેવો મારો ઉપદેશ આપવાનો મારો રસ્તો. ધર્મગ્રંથોમાં માનનારાઓ માટે ધર્મગ્રંથો, સાહિત્યમાં માનનારાઓને કવિતાઓથી સમજાવું, ફિલ્મો જોનારા માટે દિગ્દર્શકોના અંતરાત્મા દ્વારા ફિલ્મોના માધ્યમથી પણ લોકોને સમજાવું. અને હમણાં જ ઓ માય ગોડ જોયું છે ને દોસ્ત? આ પહેલાં ગોડ તૃષિ ગેટ આવ્યું હતું, એ ભૂલી ગયો? વાહ પ્રભુ વાહ, તમે દરેક જગ્યાએથી અને દરેક માધ્યમથી જીવન જીવવાનો સાચો રસ્તો બતાવો છો. તમે દરેક લોકોની શાંત પળોમાં એ તમારા વિચાર કરે ત્યારે તમે એની સાથે વાતો કરો છો? હા ચોક્કસ, હું દરેક વ્યક્તિમાં છું. હું મારા દરેક પુત્રો સાથે વાત કરવા ઈચ્છું પણ છું. મારા પુત્રોને શાંતિથી વાત કરવાની ફુરસત નથી મળતી એટલે હું લોકોને મળતો નથી. લોકો મને મારા ફોટાવાળા કે મૂર્તિવાળા વૈભવી મકાનોમાં જ ગોતે છે. પણ પ્રભુ, હું ક્યાં તમારી સાથે શાંતિથી વાત કરવા બેઠો હતો? હું ચા નાસ્તો કરીને ઝડપથી બહાર જવાની તૈયારીમાં હતો અને WhatsApp-ના મેસેજ ચેક કરતો હતો ત્યારે તમે મને મળી ગયા. પ્રયાગ, એ બેટા પ્રયાગ, ઉઠજો, એ જો એલાર્મ વાગ્યો, સવાર થઈ ગઈ, ઉઠો માર દીકરો. મારી સાથે વાત